ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી ઘેરી તંગદિલી છવાઈ ગઈ છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભીષ્મ પિતામાં ચીફ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મોહસિન ફખરીઝાદેની રિમોટ કંટ્રોલ મશીન ગનથી હત્યા કરી દેવામાં આવી છે. તે બુલેટ પ્રૂફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકમાંથી તેની કાર ઉપર ગોળીઓ છોડવામાં આવી અને બાદમાં ટ્રકને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાયો. પૂર્વ તેરાનના સુમસામ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી ઈરાન પણ સ્તબ્ધ છે. કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કર્યાની શરૂઆતમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ ઈરાને જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકાને ટાર્ગેટ કરી અને ઈરાન ઇઝરાયલ સામે બદલો લેશે તેવી ધમકી આપી દીધી છે. સુપ્રીમ લીડર આયાતોલા અલ ખોમેનીએ તો ત્યાં સુધી કહ્યું કે દોષિતો ઉપર વીજળી બનીને કેર વરસશે. મોહસિન ફખરીઝાદે ઇઝરાયલની આંખમાં કણાની જેમ ખટકતા હતા. ઈરાનના સિક્રેટ પરમાણુ કાર્યક્રમમાં તેની ભૂમિકા વિશે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરમાં કહેલું કે આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો. આ ગર્ભિત ધમકી જ હતી. વર્ષ 2015માં ન્યૂયોર્ક ટાઈમ્સે તેની તુલના અમેરિકાના ફાધર ઓફ ધ એટોમિક બોમ્બ જુલિયસ રોબર્ટ ઓપનહાઇમર સાથે કરેલી. ઈરાનની ગતિવિધિ ઉપર ઇઝરાયલ અને અમેરિકાની બાજ નજર રહે છે. આ વર્ષના આરંભે અમેરિકાએ બગદાદ એરપોર્ટ પાસે મિસાઇલ અટેકથી ઈરાની મેજર કાસિમ સુલેમાનીને ફૂંકી મારેલા. આ હુમલામાં ડેપ્યુટી કમાન્ડર પણ માર્યા ગયેલા. સુલેમાનીની લોકપ્રિયતા એટલી હતી કે તેની અંતિમ યાત્રામાં લાખોની ભીડમાં ભાગદોડથી 35 લોકો કચડાઈ ગયેલા. સુલેમાનીની હત્યા પછી ઈરાને ખૂબ જ નારાજગી અને ગુસ્સો વ્યક્ત કરેલો, પરંતુ જે શક્તિ ઇઝરાયલ પાસે છે તે જોતા ઈરાન કશું કરી શક્યું નથી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ આધુનિક યુદ્ધશાસ્ત્રની પ્રણીતા છે. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતી એટેક બોટ અને રેડિયો કનેક્ટિવિટીથી માઇલો દૂરથી કોઈને પણ ટાર્ગેટ કરી શકાય તેવી ડ્રોન સિસ્ટમથી ઇઝરાયલ દેશ વિદેશમાં કરતબ કરી શકે છે. ચારે દિશાએ દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયલે 20 વર્ષ પહેલા જ ગાઝા બોર્ડરે પેટ્રોલિંગ માટે અનમેન્ડ વ્હીકલ શરૂ કરેલા, જે મશીનગન અને મિસાઇલથી સજ્જ હોય છે. ઇઝરાયલ આજે ડ્રોન ટેકનોલોજીમાં એટલું આગળ છે કે યુરોપ અને એશિયામાં તેણે $4.6 બિલિયનની ડ્રોન ટેકનોલોજીની નિકાસ કરેલી છે. ઈરાનના ન્યુક્લિયર સાયન્ટિસ્ટની જે સેટેલાઇટ કંટ્રોલ્ડ ગનથી હત્યા થઈ એ ટેકનોલોજીનું નિદર્શન ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે તો 2016માં કરી દીધું હતું. મશીન ગન પિકઅપ ટ્રકનો ઉપયોગ બોર્ડર પેટ્રોલિંગમાં થતો હતો, જેનું કેમેરા અને સેન્સરથી કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ થાય. એ સમયે તેમાં દારૂગોળો નહોતો રહેતો, પણ પછીથી મશીનગન અને દારૂગોળો પણ આવી ગયેલો. સળગતી સરહદો ઉપર જવાનોને બદલે રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરી સલામત એવા કંટ્રોલ રૂમમાંથી જ દુશ્મનોને ઉડાવી દેવાનું આ યુદ્ધશાસ્ત્ર હવે પૂરા વિશ્વની પરંપરાગત રણનીતિને બદલી રહ્યું છે. ગાર્ડિયમ નામના સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ ઇન્ફ્રારેડ કેમેરા, રડાર, હાઈ સેન્સિટિવિટી માઇક્રોફોન સાથે ફરતા રહે છે. તેના જેટલા જ પ્રચલિત છે એલબિટ સ્કાયલાર્ક બેકપેક ડ્રોન, જેના વડે ઇરાક અને અફઘાનિસ્તાનમાં શત્રુઓની સેનાના લોકેશન, સંખ્યાબળ સહિતની રજે રજની માહિતી મેળવવામાં આવે છે. આજે ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડ, સ્વીડનમાં પણ આ પ્રણાલી વાપરવામાં આવે છે. ઇઝરાયેલે એક ખાસ ક્વોડ્રન્ટ બનાવી છે જે હર્મિસ 450 નામના મિસાઇલ ડ્રોનને ઓપરેટ કરે છે. આ ધમાકા વિશે ઇઝરાયેલે સત્તાવાર એકરાર કર્યો નથી, પરંતુ ઇનકાર પણ નથી કર્યો.